હવે હું કરું તારું મેં પટ્ટી મારી છે, હજુ થોડો સમય લોહી વહે છે, કઈ પણ પ્રોબ્લેમ? Yes, of course. I am real doctor. આ કયા પ્રકારની હોસ્પિટલ છે? તમને ખબર છે ઉપર શું થયું? નથી ખબર. બે જણાએ અમને મારવાનો પ્રયત્ન કર્યો. જુઓ, તમે શાંત થઈ જાઓ. હલનચલન કરશો તો લોહી વહેવા માંડશે. શું વાત કરો છો? તમે શાંત રહો પ્લીઝ. નહીં નહીં, હું ઠીક છું. નર્સ, આનું ધ્યાન રાખજો. ટેન્શન નહીં લે યાર, રિલેક્સ. જે થઈ ગયો પછી જોઈ લેશું. ઉપર કોણ છે? ફક્ત એક પોલીસ ઓફિસર છે, બાકી લોકોને એમણે મોકલી દીધા. શું એ ટકલો ગયો? એ ટકલો પોલીસ ઓફિસર જતો રહ્યો. એ તો ઠીક છે, લીલાના મમ્મી પપ્પા સાથે કોણ છે? એ બધું છોડ, તને વાગ્યું છે? જો ત્યાં બીજો પોલીસ વાળો છે. તમે બંને અહીંયા શું કામ આવ્યા હતા? એને મારવા માટે આવ્યા હતા ને? તો તમારું કામ પૂરું કેમ નહીં કર્યું? જોએ સિસ્ટર, તમને શું જોઈએ છે? જાઓ અંદર. આ સાહેબ, બંધ રાખો દરવાજો. હવે શું, આથી વધારે સેટિંગ હું નહીં કરી શકીશ. કેમેરો બંધ કરી દીધો, હવે શું કરું? નર્સને પણ અંદર મોકલી દીધી, હવે શું બધું કામ હું જ કરું? જુઓ, વધારે ટાઈમ બરબાદ નહીં કરો, 5 મિનિટની અંદર કામ ખતમ કરો. હવે હું જાઉં છું. વિચાર્યું જ્યારે બાળકો થશે એમને કહેવા માટે મારી પાસે મોટી વાર્તા છે. હાઈવે પર ટ્રક અને બાઇકનો એક્સિડન્ટ થયો, છતાં મને કંઈ ન થયું. હથિયાર લઈને મારા પર બે જણાએ હુમલો કર્યો, પણ હું એમાં પણ બચી ગયો. એક પોલીસ ઓફિસરને સીડીઓથી નીચે ફેંક્યો, એનું શું થયું ખબર નથી. ને એની જ ગનથી આ બંનેને મેં ગોળી મારી દીધી.